ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11માં યુનિટ 6 જેની અંદર આપણે રેડ 2 નો અભ્યાસ કરીશું. પાઠનું નામ છે સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. એટલે કોઈ માણસે કંઈ એવું કામ કર્યું છે અને તેને આપણે પકડવો છે શંકાની દ્રષ્ટિએ, તો એ પકડવા માટે આપણે કઈ રીતે આગળ વધી શકીએ છીએ, એના માટે કેટલીક ડિટેક્ટિવ સિરિયલો પણ આપણે જાણીએ છીએ, જેમ કે સીઆઈડી છે, વ્યોમકેશ બક્ષી છે. આ બધી સિરિયલો એક ડિટેક્ટિવ છે જેમાં ચોર છે, ગુનો કરીને નાસી જાય છે. અને આપણે અભય છક્કો પણ ભણી ગયા, રીડવર ફાધર બ્રાઉન. કોઈને પણ ખબર ના પડે કે આ પણ એક ડિટેક્ટિવ છે અને તે ચોરની સાથે મળીને કામ કરી રહ્યો છે. તો એવી જ એક એવો જ એક પાર્ટ છે જેની આપણે વાત કરીએ છીએ. પણ પાર્ટની વાત કરતા પહેલા આપણે કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સ છે ને જાણી લઈએ. પહેલો શબ્દ છે સ્ટ્રેન્ડ. એટલે ફાઈબર અથવા થ્રેડ. ફાઈબર અથવા થ્રેડ. આઈડેન્ટિફાઈડ. અત્યારે આપણે આટલા શબ્દો રાખીએ છીએ, બીજા પછી જોઈશું. અનેક શબ્દ તમને વારંવાર જોવા મળશે. ડીએનએ. અને એ ઓળખ કરવા માટે એમના માટે આ વસ્તુ ખરેખર બહુ યોગ્ય અથવા તો પૂરતી છે. તો સૌથી પહેલા આપણે આ બધા લખેલા શબ્દો એકવાર વાંચી જઈશું અને તમે પણ મનમાં બોલતા જજો. ટ્રેન, તો એનો અર્થ થશે ફાઈબર અથવા તો થ્રેડ. આઈડેન્ટિફાઈડ એટલે રેકોગ્નાઇઝ. રેકોગ્નાઇઝ એટલે કોઈ પણ વસ્તુને ઓળખી નાખવી, જેની ઓળખ ઊભી કરવી, બરાબર, એને કહેવાય છે આઈડેન્ટિફાઈડ. એવિડન્સ એટલે પ્રૂફ. જેમ કે આઈડેન્ટિફાઈડ એવું પણ કહેવાય કે તમે અત્યારે ઇન્ડિયામાં છો પણ ક્યાંય બહાર ગયા હોય અને કોઈક વ્યક્તિ તમને ત્યાં મળી જાય ત્યારે તમે કહી શકો છો કે આઈ આઈડેન્ટિફાઈડ, હું તને ઓળખી ગયો કે તું કોણ છે. પછી ફેક્ટ એટલે ફોલ્સ, ખોટી વસ્તુ કહી. કલ્પ્રિટ્સ એટલે રોંગ ડુઅર્સ, ક્રિમિનલ, કોઈએ કંઈ ખરાબ કરેલું છે કે ખોટું કરેલું છે એને આપણે કહીશું કલ્પ્રિટ્સ. બીજા શબ્દોમાં કહેવાય ક્રિમિનલ એટલે કે ગુનેગાર. અને ફિક્શનલ એટલે ઇમેજિન એઝ અ સ્ટોરી, કોઈ એક વસ્તુ ખોટી ખોટી કાલ્પનિક તમને બતાવી. અને લેજેન્ડરી એટલે ફેમસ
વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ્સ ઇન ટીવી. તમે બધા જ ટીવીની અંદર ડિટેક્ટિવ સિરિયલો જોતા જ હશો. યુ મસ્ટ હેવ સીન ડીએનએ સેમ્પલ્સ બીંગ મેચ્ડ. અને એ સિરિયલમાં કદાચ જેમ કે સીઆઈડીકેમાં એ લોકો કેટલાક બાળક છે કોઈ ખોવે કરે છે અને પછી બે જણા ઊભા થાય છે કે આ બાળક મારો છે, ત્યારે જે મેઇન માણસો છે સીઆઈડીના એ લોકો તરત જ એનું ડીએનએ સેમ્પલ્સ ચેક કરશે અને જેની સાથે આ સેમ્પલ મળતું આવે તે એના પેરેન્ટ્સ હોવા જોઈએ. એટલે આ પણ એક મેચ કરવાની સારામાં સારી યોગ્ય પદ્ધતિ છે શોધી નાખવાની કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ? આ ડીએનએ એનાલિસિસ છે શું? પૃથ્થકરણ, ડીએનએનું પૃથ્થકરણ કરવું કઈ રીતે કરી શકાય? એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ? અને તેનો ઉપયોગ કરીને કોઈ પણ ટીવી સિરિયલ હોય કે ફિલ્મ હોય એને વધારે ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે આ લોકો બનાવી શકે છે, તો એ આ વસ્તુ પણ અગત્યની છે કે તમે બધા જ છે ને ટીવી સિરિયલ બધું જ જુઓ છો અને બધાને કોઈ પણ માણસને ડિટેક્ટિવ સિરિયલ હોય ને એમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ પડતો હોય છે કે ભાઈ આ લોકો ડિટેક્ટિવ સિરિયલમાં શું કામ કરે છે, કેવી રીતે બનાવે છે, અને એ રસથી એ લોકો જાણવા પણ માગતા હોય છે કે ડિટેક્ટિવ સિરિયલો શું છે. તો આ જ પગલું આપણે ફરી લઈએ એ પહેલાં હજુ પણ એક વાર બોર્ડના લખેલા શબ્દો છે જાણતા જઈએ. સ્ટ્રેન્થ, ફાઈબર, આઈડેન્ટિફાઈડ એટલે રેકોગ્નાઇઝ, એવિડન્સ એટલે પ્રૂફ, ફેક્ટ એટલે ફોલ્સ, કલ્પ્રિટ્સ એટલે રોંગ ડુઅર, ક્રિમિનલ, ફિક્શનલ એટલે ઇમેજિંગ એઝ અ સ્ટોરી, અને લેજેન્ડરી એટલે ફેમસ. ડીએનએ એક પ્રકારનું આપણા શરીરનું જ એક સેમ્પલ હોય છે જમ્સનું, કે જેનાથી તે લોકો ડિટેક્ટિવના માણસો છે ને એ ઓળખી શકે છે સેમ્પલ દ્વારા, ડૉક્ટરો જણાવી શકે છે, ડૉક્ટર એમને જણાવીને ચેક કરીને કહે કે ભાઈ આમાંથી કયું કોનું કોનું ડીએનએ મળતું આવે છે અને કોનું નથી મળતું. કામ છે ડૉક્ટરો, પણ આ વસ્તુ દ્વારા પણ તેઓ કોણ ક્રિમિનલ છે એને પણ શોધવામાં તેમને બહુ સરળ પદ્ધતિ અને સારી પદ્ધતિ છે, કે આ પદ્ધતિથી તેઓ ક્યારે પણ કંઈ ખોટું નથી એ પકડી પાડે છે, એ ખોટું હોઈ જ ના શકે છે. ફરી એકવાર બધા શબ્દો જોઈએ છે. તો પાઠનું નામ છે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન, જેના ઉપર આપણે શંકા ગઈ છે તે બાબતને આપણે ઓળખવી, કઈ રીતે ઓળખવી એની પદ્ધતિ જોઈએ છે. તો એના શબ્દો છે સ્ટ્રેન્થ એટલે ફાઈબર અથવા તો થ્રેડ, નાના નાના તાતણા કે દોરા. આઈડેન્ટિફાઈડ, રેકોગ્નાઇઝ્ડ, એવિડન્સ, પ્રૂફ, સાબિતી, ફેક્ટ, ફોલ્સ, ખોટી બાબત. કદાચ આગળના ધોરણમાં તમે ભણી ગયા છો ફેક કરન્સી, એવો પણ શબ્દ આવતો હોય છે ફેક કરન્સી એટલે નકલી નોટ હોય ને એને કહેવામાં આવે છે. અને કલ્પ્રિટ્સ એટલે રોંગ ડુઅર અથવા તો ક્રિમિનલ, ફિક્શનલ એટલે ઇમેજિંગ એઝ અ સ્ટોરી, લેજેન્ડરી એટલે ફેમસ. ત્યારબાદ આપણે જે પાઠનો પહેલો ફકરો જોયો હતો ને એ ફકરો આપણે ફરી હજુ જોઈએ છીએ. કોઈ પણ માણસ હોય એને તમે ગમે ત્યારે બેસે ને, તો કેટલાક એવા વ્યક્તિઓ પણ છે કે માત્ર ફિલ્મમાં જ રસ હોય, હંમેશા જ્યારે જુઓ ને ત્યારે ફિલ્મ ચાલુ કરીને બેસી જાય અને ફિલ્મમાં કોઈ સાઉથની જોવે કે કોઈ નવી ફિલ્મ છે. અને કેટલાક વ્યક્તિઓ હોય જેમને માત્ર સિરિયલમાં જ રસ હોય અને સિરિયલમાં પણ પાછી ફિક્સ હોય કે અમુક ચેનલ જ કરવાની, બીજી ચેનલમાં ધ્યાન પણ નહીં આપવાનું. અને અમુક વ્યક્તિઓ એવા પણ હોય છે કે જે આવે ઘરમાં એન્ટર થતા નતા જેમને સીઆઈડી છે કે કોઈ ડિટેક્ટિવ સિરિયલમાં જ ઇન્ટરેસ્ટ હોય, ત્યાંથી એ જે પ્રમાણે સિરિયલ ચાલતી હોય ને એ પ્રમાણે પોતે પણ વિચાર કરતા હોય કે ભાઈ હવે આ ઘટના પછી આવું બનવું જોઈએ અને આ રીતે ચોરને પકડી શકાય છે. એટલે કેટલાકની સિરિયલો પણ અલગ અલગ હોય છે. તો વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી, તમે ઘણી બધી સિરિયલો ટીવીમાં જોતા હશો. યુ મસ્ટ હેવ સીન ડીએનએ સેમ્પલ્સ બીંગ મેચ્ડ, અને એ સિરિયલમાં તમે જોયું પણ હશે કે તે લોકો ડીએનએના સેમ્પલને મેચ કરતા હોય છે. વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ? આ ડીએનએ એનાલિસિસ છે શું? એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ? અને ડીએનએનો ઉપયોગ કરીને કઈ રીતે તે લોકો સિરિયલ હોય કે ફિલ્મ
ફિલ્મ હોય એને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકે છે. ફિક્સનલ કેરેક્ટર્સ લાઈક કેટલાક કાલ્પનિક પાત્રો છે. એક તો છે ફાધર બ્રાઉન, જે આપણે આગળના પાઠમાં ભણી ગયા, બ્લુ ક્રોસ હતું ને એની અંદર જ આપણે આ ભણી ગયા છે, ફ્લેમ્બોવાળા પાઠમાં, જેમાં ફાધર બ્રાઉન એક નાનો પાદરી હતો જે ફ્લેમ્બો જોડે હતો અને એ પણ એક ડિટેક્ટિવ છે. પછી શેરલોક હોલ્મ્સ એન્ડ વ્યોમકેશ બક્સી હેવ બીકમ લેજેન્ડરી ફોર ધેર સ્કિલ્સ ઇન આઇડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ વિધાઉટ એની ટેકનોલોજી. આ ત્રણ જણા એટલા બધા હોશિયાર છે અને એક જાસૂસ છે, ડિટેક્ટિવ છે, કે કોઈ પણ પદ્ધતિ વિના કે કંઈ પણ વગર તેઓ પોતાની એક ટેકનોલોજીથી ગુનેગાર કોણ છે તેને બહુ સારી રીતે ઓળખી પણ કાઢતા હોય છે અને તેને પકડી લઈને તેઓ પોતે કહી શકે છે કે ભાઈ આ લોકોની શું ભૂલ છે અને કયું પાત્ર કેમ છે. તો આ લોકો એકદમ ફેમસ થઈ ગયા છે પોતાની સિરિયલો દ્વારા. ત્યાર પછી આપણે આગળ જોઈએ છીએ ફિક્શનલ કેરેક્ટર્સ એટલે કાલ્પનિક એવા પાત્રો. કેટલીક વાર એવા પાત્રો કઈ હોય ને તેની જગ્યાએ ખાલી નામ આવી જાય ફાધર બ્રાઉન એટલે સમજી લેવા જોઈએ મેઇન ડિટેક્ટિવ. જેમ કે સીઆઈડી છે, એમાં અમુક પાત્રો છે ગયા છે, મેઇન પાત્ર છે એનું નામ પડે એટલે કોઈને કોઈનાથી કામ ના થાય તો છેલ્લે એ તો પકડી જ લે છે ક્રિમિનલને. બટ ટુડે અને આજના જમાનામાં આપણે જોઈએ તો ઇન્વેસ્ટિગેટર્સ રાધર યુઝ લોટ ઓફ ન્યૂ ટેકનોલોજીસ ટુ આઈડેન્ટિફાય અને આઈડેન્ટિફાય કલ્પ્રિટ્સ. આજના જમાનામાં જોઈએ તો જે ગુના શોધકોને શોધનારા લોકો છે ને એમણે કોઈ નવી પદ્ધતિને હજુ શોધી નથી. ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઓલ ઇઝ ડીએનએ એનાલિસિસ. ભૂતકાળની વાત કરીએ કે અત્યારની વાત કરીએ તો બધામાં જે કંઈ એક ફેમસમાં ફેમસ કોઈ ટેકનિક હોય ને તો એ ડીએનએ એનાલિસિસ છે. તેનાથી તમે તમારા ગુનેગારને બહુ સારી રીતે પકડી પણ શકો છો અને તે શું કરે છે, કેવી રીતે કરે છે બધું જ તમે જાણી શકો છો. તો એક વાર ફરીથી બીજો ફકરો તો જોઈએ છે કે પહેલાં બોર્ડમાં લખેલો એક વાર શબ્દો ફરી બોલી જઈએ છીએ આપણે. ટ્રેન તો ફાઈબર અથવા તો એનો મિનિંગ થશે થ્રેડ. આઈડેન્ટિફાઈડ એટલે રેકોગ્નાઇઝ્ડ. એવિડન્સ ફેક્ટ એટલે ફોલ્સ. કલ્પ્રિટ્સ એટલે રોંગ ડુઅર. ક્રિમિનલ બીજો શબ્દ છે. ફિક્શનલ એટલે ઇમેજિન એઝ અ સ્ટોરી. લેજેન્ડરી એટલે ફેમસ અને ડી એટલે એક પ્રકારનું સેમ્પલ છે ફ્રોમ યોર ટર્મ્સ. કે આ બધા શબ્દો વારંવાર બોલશે તો તમને પણ યાદ રહી જશે કે આ શબ્દનો શું અર્થ થાય છે. બની શકે કે એક્ઝામમાં કે ક્યાંય તમને ફકરો આપ્યો હોય અને તેની નીચે એવો પ્રશ્ન પૂછાઈ ગયો જેમ કે આમાંનો કોઈ પણ સમજાવીને એમ કહ્યું હોય રાઇટ ધ સિમિલર મિનિંગ ઓફ ક્રિમિનલ. હવે તમે જો ક્રિમિનલ જાણતા હશો તો કલ્પ્રિટ શબ્દ તરત જ તમે પેરેગ્રાફમાંથી પકડી લેશો કારણ કે પાઠની અંદર ક્રિમિનલ નથી આપ્યું, પાઠમાં કલ્પ્રિટ્સ જ લખ્યું છે. પણ તમે એનો મિનિંગ જાણો છો તો એ શબ્દ શોધી શકશો. એટલા માટે વારંવાર શબ્દો બોલું છું અને તમને સમજાવવા પ્રયત્ન કરું છું કે તમને પણ યાદ રહી જાય. અને હું બોલું છું એટલે માત્ર મારે નથી બોલવાનું, મારી સાથે સાથે વિડીયો જોનારા જે પણ હોય બધાએ જોડે જોડે બોલવાનું છે અને એ જોડે બોલશે ને એટલે આપોઆપ એને પણ વારંવાર બોલવાથી યાદ રહી જશે કે આ શબ્દનો અર્થ શું થાય છે. તો જુઓ બીજો ફકરો ફરીથી જોઈએ છે. ફિક્શનલ કેરેક્ટર્સ લાઈક ફાધર બ્રાઉન, શેરલોક હોલ્મ્સ એન્ડ વ્યોમકેશ બક્સી હેવ બીકમ લેજેન્ડરી ફોર ધેર સ્કિલ્સ ઇન આઈડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ વિધાઉટ એની ટેકનોલોજી. ફિક્શનલ કેરેક્ટર્સ એટલે કેટલાક કાલ્પનિક પાત્રો છે. કયા કયા છે તો ફાધર બ્રાઉન છે, શેરલોક હોલ્મ્સ છે અને વ્યોમકેશ બક્સી. આ બધા જેવા પાત્રો છે જે ફેમસ છે, લેજેન્ડરી એટલે ફેમસ પાત્રો છે કે જેમની પાસે કોઈ જ એવું સ્કિલ નથી કે ગુનેગારને કઈ રીતે પકડવા. સ્કિલ વગર પણ તેઓ આઈડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ તરત જ પહેલાં ગુનેગારને ઓળખી પણ પાડે છે અને પકડી પણ લે છે વિધાઉટ એની ટેકનોલોજી, કોઈ પણ ટેકનોલોજી વિના. બટ ટુડે ઇન્વેસ્ટિગેટર્સ રાધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજીસ ટુ આઈડેન્ટિફાઈ કલ્પ્રિટ્સ. પરંતુ આજના જમાનામાં જે લોકો ગુના શોધકને શોધી રહ્યા છે તે લોકો કોઈ જ નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ નથી કરતા
અને કોઈ નવી ટેકનોલોજી એમણે શોધી પણ નથી. ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઓલ ઇઝ ડીએનએ એનાલિસિસ. અને આ બધામાં જોઈએ તો સૌથી વધારે ફેમસ અને એક્યુરેટ હોય તો એક બીજું કંઈ જ નથી, ડીએનએ એનાલિસિસ જે બાબત છે તે છે. અને તેનાથી ગુનેગારને તે લોકો બહુ સારી રીતે પકડી લેતા હોય છે. આટલા જે ફકરા છે આપણે ફરીથી ત્રણે ત્રણ જોઈ લઈએ છીએ. બે ફકરા જે જોયા છે તે આપણે ફરી જોઈ લઈએ છીએ. તો જો પહેલા વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી, યુ મસ્ટ હેવ સીન ડીએનએ સેમ્પલ્સ બીંગ મેચ. વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ. આપણે ઘણી બધી સિરિયલો જોઈએ છીએ અને એમાંથી નક્કી પણ કરતા હોય છે. કેટલાક લોકો ડિટેક્ટિવ સિરિયલો વધારે જોતા હોય છે અને તેમાં ડિટેક્ટિવ સિરિયલમાં જાત જાતની વસ્તુઓ ઘણી બધી બતાવે છે. કોઈ ગુમ થઈ ગયું હોય તો કઈ રીતે થયું, કોનો હાથ રહેલો છે, બરાબર. અને એની સાથે છેલ્લે છે ને ડીએનએ સેમ્પલને મેચ કરવામાં આવતા હોય છે કે ઓળખવા માટે કે આ ખરેખર એ છે કે નહીં. વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ અને આ વસ્તુ છે શું આપણે. અને આ વસ્તુ ટીવી સિરિયલ હોય કે ફિલ્મને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. ફિક્શનલ કેરેક્ટર્સ લાઇક ફાધર બ્રાઉન, શેરલોક હોલ્મ્સ એન્ડ વ્યોમકેશ બક્ષી હેવ બીકમ લેજેન્ડરી ફોર ધેર સ્કિલ્સ ઇન આઇડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ વિધાઉટ એની ટેકનોલોજી. આ જે કેરેક્ટરો છે તે લોકો જોડે કોઈ ખાસ પ્રકારની એવી પદ્ધતિ નથી કે જેના દ્વારા તેઓ ગુનેગારને ઓળખી શકે, પણ કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કર્યા વિના પણ તેઓ સારી રીતે ગુનેગારને પકડી પાડતા હતા અને કોઈ એમની સ્પેશિયલ ખાસ કોઈ મેથડ પણ નથી. પણ ટુડે ઇન્વેસ્ટિગેટર્સ એટલે ગુના કરનારને શોધનારા વ્યક્તિઓ, બરાબર, શોધકો જે હોય ને તે, તો ઇન્વેસ્ટિગેટર્સ રાધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજી. તેમણે આજે પણ કોઈ નવી એવી ટેકનોલોજી વાપરી નથી કે શોધી પણ નથી. ટુ આઈડેન્ટિફાઈ કલ્પ્રેટ્સ કે જેનાથી આપણે ક્રિમિનલ્સને સારી રીતે પકડી શકીએ, ઓળખી શકીએ એવી કોઈ જ પદ્ધતિ તેમણે શોધી નથી. ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઓલ ઇઝ ડીએનએ એનાલિસિસ. અને આ બધામાં જો સૌથી સારામાં સારી કોઈ પદ્ધતિ હોય તો એ કઈ છે? ડીએનએ એનાલિસિસ. તેનાથી તમે બહુ ઝડપથી ગુનેગારને પકડી શકો છો. નેક્સ્ટ પેરેગ્રાફ. ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ ધેટ એવરી હ્યુમન બિંગ હેઝ. આ ડીએનએ એવું મટીરિયલ છે કે દરેક વ્યક્તિના શરીરમાં હોય છે, બાયોલોજિકલ મટીરિયલ છે. એવરી સેલ ઇન એ હ્યુમન બિંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ. આપણા શરીરમાં કોઈ પણ એક કોષ હોય ને એની અંદર હજારોની સંખ્યામાં નાના નાના ડીએનએ હોય છે. ડીએનએના શું હોય છે? થ્રેડ, એટલે તાતણા હોય છે નાના નાના. ધીસ ડીએનએ ઇઝ યુનિક. આ એક ડીએનએ કેવું હોય છે? યુનિક હોય છે. એવરી પર્સન હેઝ એ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ. અને ધારો કે આપણી જોડે કોઈ બીજો વ્યક્તિ હોય ને તો એનું ડીએનએ આપણાથી તદ્દન અલગ હોય અને આપણું ડીએનએ પણ અલગ હોય છે. એટલે કે દરેકના ડીએનએ એકબીજાથી, જેમ આપણે ગુનો કર્યો અને એની ફિંગરપ્રિન્ટથી ઓળખે છે ને, ગુનેગારને પકડે છે ને, એમ ફિંગરપ્રિન્ટ આપણે બધા જાણીએ છીએ કે બધાની અલગ અલગ હોય છે. જેમ કે આંગળાની છાપ, તમને ખ્યાલ હોય છે કે આંગળાની છાપ કોઈ બે વ્યક્તિની ક્યારેય સમાન નથી હોતી, એ અલગ જ હોય છે. એટલે ધોરણ 9માં કે 10માં તમે એક પાઠ ભણી ગયા છો એવી તમને કદાચ જોઈ આવે તો, કે જે ગુનેગાર હતો ને એને બહુ જ ગુના કર્યા હતા અને ગુના કર્યા હતા માટે દરેક પોલીસ સ્ટેશનમાં બધે જ એની આંગળાઓની છાપ હતી, કે બધા તરત ઓળખી જાય કે આ છાપ છે ને તો આ જ વ્યક્તિ છે ગુનેગાર, એટલે એની જ હોવી જોઈએ. અને ગુનેગાર વારંવાર પકડાઈ પણ જતો હતો, પરંતુ ગુનેગારને હવે એમ થાય છે કે લાઈને હું મારી આંગળાઓની છાપ બદલી ના. એટલે તે એકવાર છે ને એસિડના બોટલ કે કંઈ હોય છે એની અંદર પોતાની બધી જ આંગળીઓ બોળી દે છે, જેનાથી જે આપણી ઉપરની ચામડી હોય ને એ બધી બળી જાય છે. એટલે એને એવું થાય છે, થોડું દર્દ સહન કરે છે,
પણ એમ એવું થાય છે કે હવે થોડા દિવસ પછી નવી ચામડી આવશે એટલે નવી ફિંગરપ્રિન્ટ પડશે એવું સમજે છે પોતે, તો બધી આંગળીઓ સરસ પાછી સ્વસ્થ થઈ જાય ને ત્યાર પછી પોતાની ફિંગરપ્રિન્ટ લે છે અને જુએ છે. તો જૂની ફિંગરપ્રિન્ટ અને નવી ફિંગરપ્રિન્ટ બિલકુલ સેમ નથી, કોઈ જ ફેરફાર નહોતો. એટલે કહેવાનો અર્થ એમ થાય છે કે માત્ર એને દર્દ સહન કરી પણ એની ફિંગરપ્રિન્ટમાં કોઈ ફેરફાર થયો નહીં. એટલે ફિંગરપ્રિન્ટ અને ડીએનએ એ બંને વસ્તુ એવી છે ને કે દરેકના દુનિયામાં હજારો કેટલા કરોડો માણસો છે પણ બધાની ફિંગરપ્રિન્ટ હોય ને એ રીતે ડીએનએ પણ અલગ હોય છે. This fingerprint can be identified using any available evidence like blood, saliva, etc. દરેક વ્યક્તિના ડીએનએને ઓળખવાની પદ્ધતિમાં જોઈએ તો પહેલાં એક તો બ્લડ હોઈ શકે, તો બ્લડ એટલે કે લોહી પણ અલગ. ત્યાર પછી સાલિવા એટલે આપણે મોઢામાંથી જે લાળ નીકળે છે ને એ લાળ દ્વારા પણ તમે ઓળખી શકો છો. ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાય. કદાચ તમારા માથાનો એક નાનો વાળ હોય ને એ પણ ઓળખવા માટે ડીએનએ તરીકે પૂરતો છે. એના દ્વારાથી પણ તમે ગુનેગારને પકડી શકો છો. આજે છેલ્લો પગલો છે, આપણે ફરીથી પણ એકવાર લઈશું નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે આપણે બોર્ડમાં લખેલા શબ્દો છે ને એકવાર બધા જોઈ લો તમે કયા કયા શબ્દો છે. તો પહેલો છે સ્ટ્રેન્થ એટલે ફાઈબર અથવા થ્રેડ. બીજો શબ્દ છે આઈડેન્ટિફાઈડ એટલે રેકોગ્નાઇઝડ. ત્રીજો છે એવિડન્સ એટલે કે પ્રૂફ. ચોથો છે ફેક્ટ એટલે ફોલ્સ. પાંચ કલ્પ્રિટ્સ એટલે રોંગ ડુઅર અથવા તો ક્રિમિનલ. છઠ્ઠો છે ફિક્શનલ એટલે ઇમેજિન એઝ એ સ્ટોરી. અને છે છેલ્લો છે લેજેન્ડરી એટલે ફેમસ. તો આ બધા ઉપરથી તમે સમજી શકો છો કે પાઠમાં વાત માત્ર ડીએનએ છે, ડીએનએ પણ ગુનેગારને કઈ રીતે પકડવા એટલે ખરા ખોટા છે કે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ કોઈ પણ રીતે પૂછાય તો જોડે જોડે તૈયારી રાખજો. અને ફકરાની ઉપરથી પ્રશ્નોના જવાબ હોય એમાં પણ આ શબ્દો આવી જાય. કદાચ કોઈ પૂછે કે આનો સિમિલર મિનિંગ શું છે કે આનો ઓપોઝિટ તો ના પૂછે પણ કદાચ પૂછાઈ પણ જાય પણ તમને જાણતા હશો ને શબ્દનો અર્થ. જેમ કે ફેક એટલે ફોલ્સ થાય છે તો કદાચ એવું બને કે ટ્રુ આપ્યું અને પછી કે આનો ઓપોઝિટ મિનિંગ પેરેગ્રાફમાંથી શોધીને લખો તો તમને ખબર પડવી જોઈએ કે ટ્રુ છે તો એનું ફોલ્સ થાય. તો ફોલ્સ માટે કયો શબ્દ આખા પેરેગ્રાફમાં આપે છે તો ફેક. તો એ પણ તમે અંદરથી શોધી શકો છો. તો જો તમે આ શબ્દોના અર્થ જાણતા હશો તો જ તમે કહી શકશો કે કયો શબ્દ સાચી રીતે વપરાયેલો છે અથવા તો એના માટે કયો શબ્દ સિમિલર વાપરી શકાય અને કયો શબ્દ ઓપોઝિટ. એટલે જેટલો પાઠ ચાલેલો છે એ જ એટલો જ પાઠ તમારા માટે આજે હોમવર્કમાં છે કે એકવાર વિડીયો ધ્યાનથી જોઈ લેવાનો અને જોયા પછી જ તમે તેનો સાચો કે ખોટો જવાબ આપી શકશો. અને વારંવાર વિડીયો જોશો તો તમને કદાચ પાઠ છે ને આખો યાદ પણ રહી જશે કે આ ચલાવેલું છે એટલું તો તમે સારી રીતે કહી શકશો. અને લાસ્ટ પેરેગ્રાફ આપણે જે લીધો છે આગળના વિડીયોમાં ફરીથી પણ લઈશું કે ડીએનએના પુરાવા તરીકે શું છે તે આપણે આગળના વિડીયોમાં ફરીથી લઈશું. જેમ કે બ્લડ છે, સાલિવા છે, એક સિંગલ હેર હોય ને તમારો એ પણ પૂરતો છે. તો આટલું જ આપણે રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.